પણ સોમલીને થઈ છે શું? હું રસ્તા પરથી ચાલતી આવતી હતી ને પાછળથી કાર ધસમસી આવી. હું બચવા માટે ખસી ગઈ, પણ મને એમ લાગ્યું કે જાણે એ કાર મારી પર મને હડફેટે લેવા માટે આવી હોય. હું બચવા માટે દોડી, પણ મને હાથે ટક્કર વાગી અને હું પડી ગઈ. શ્યામલી, તમારી દીકરી તમે જાણો છો, છતાં તમે એનો જીવ લેવાનો? અરે, મેં ક્યાં કઈ કર્યું હતું? એક્સિડન્ટ તો ત્યાં કર્યો હતો. મેં? હા, કાર કોણ ચલાવતો હતો? હું. પણ રસ્તે જતી શ્યામલીને ત્યાં ટક્કર મારી હતી. ક્યાં? પણ અરે, બે ચાર જણાએ આ એક્સિડન્ટ જોયો પણ છે. જે તારો જીવ લેવા માંગે છે એ કોઈ બીજું નહીં, તને જીવ દેનાર અને તને જન્મ આપનાર તારો બાપ છે. લજ્જા ના. શ્રીધર શેખર તારા બાપુ છે શ્યામલી. આ વાતની જાણ મને થઈ ગઈ હતી, પણ કોણ જાણે કેમ હું તને કહી ના શકી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ શ્યામલી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. શ્રીધર શેખ? હા, એ જ દિવાકર, તારા બાપુ. મને તો આ વાતનો અહેસાસ પણ નહોતો શ્યામલી, કે આ માણસ આટલી હદ સુધી જઈ શકશે, તારો જીવ લેવાનો પ્રયત્ન કરશે. હા, માણસે મારો જીવ માંગ્યો હોત તો પણ વારમાં આપી જાય, પણ એક વાર આ માણસે મારો સ્વીકાર કરવો પડશે. જ્યાં સુધી એ માણસ મારી માની માંગ નહીં ભરે કે મને બેટા કહીને નહીં બોલાવે, ત્યાં સુધી તો હું એમને મરવા નહીં દઉં. શ્યામલી, જા, ચાલ મને માણસ પાસે લઈ જા. અત્યારે અપઘડી મારે એમને જોવા છે. ના લજ્જા. ના શ્યામલી, એમને જન્મ આપ્યો છે તને, એ તમને છોડીને ચાલ્યા ગયા હતા. માફી એમણે માંગવાની છે તમારી, એ માફી માંગશે. પણ એમને અહીં આવવું પડશે શ્યામલી, એમને દરેકે દરેક વાતની જાણ છે, એમને તારા વિશે પણ ખબર છે, મારા વિશે પણ ખબર છે, અને આ ગીગા વિશે પણ ખબર છે. જમનામાં જાત્રાએ ગયા છે એ વાતની પણ જાણ એમને છે. એક માણસ અહીંયા આવ્યો હતો વસ્તી ગણતરી કરવા માટે, રામપુરી ચાકુ લઈને. એ વસ્તી ગણતરી કરવા નહોતો આવ્યો શ્યામલી, એ શ્રીધર શેઠ નો માણસ હતો. શું? આપણે શેર આયા, તારા દાદા ને ગોધરા એ મરી ગયા. આપણે આયા ત્યારે લજ્જા, આજે મારા એ બાપુ મરી ગયા. ચાલ ગયા, આપણે પાછા જઈએ. તૈયાર થઈ જાગી, તારો રાવણ હતો લઈને. ચાલ. ખરેખર બિંકી, શ્યામલી આપણને બધાને છોડીને ચાલી જવાની છે. હા આકાશ, આપણે એને આપણી સાથે રહેવા માટે સમજાવીશું. જોઈએ
મને નથી લાગતું કે આપણી વાત માની. એનીવેઝ એ આપણી દોસ્ત છે, એટલે એ જે કહેશે એ જ આપણે બધા કરીશું. કેપી કેપી તમે ચિંતા ના કરો, અમે બધા શ્યામલીને મનાવીશું કે ના જાય. ના, શ્યામલીને જે કરવું હશે એ કરવા દઈશું આપણે. આપણે કોઈ વાતે રોકીશું નહીં. એની સાથે જે બન્યું છે ને, એમાં એમાં ક્યાં હું પણ નિમિત્ત બન્યો છું. હા, મને લાગે છે કે મારી 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 ભૂલ હતી કે હું એને ગામડેથી છે અહીં અહીં શહેરમાં લઈ આવ્યો. નહીં નહીં કે શામલી ગામડેથી શહેરમાં એટલે આવી છે, એના બાપને શોધવા આવી છે, નહીં કે ગીતો ગાવા કે પૈસા કમાવા. હા બાવા, હા, પણ એ અહીં શહેરમાં આવી નિમિત્ત તો આપણે જ હતા ને. અરે એ જો અહીં ના આવી હોત તો આવી તો આવી કપરી પરિસ્થિતિ ના મૂકા. અરે એનો સગો બાપ એનો જીવ લેવા બેઠો છે. મારે અને સરિતાને સંતાન નથી તો એવું વિચારીએ છીએ કે જો અમારે દીકરો કે દીકરી હોત તો તો અમારો માટે એ જીવથી વધારે વાલા હોત. એક આ બાપ છે કે એ પોતાની સગી દીકરીને મારી નાખવા માંગે છે. દાંતણ બહુ સસ્તા થાય, અને નોન નોના ખિસકોલીઓના બચ્ચા હોય ને એ કૂદકા મારી આના ઉપર ચડી શકે. ઓવા વિજ્ઞાને અને લીમડાઓ પ્રગતિ હારી કરી દઈ. અરે બાવા, આ લીમડો નથી, આ તો મીઠો લીમડો છે. અરે બાવા, આ આપણે આપણે હોય લીમડા લીમડીઓની વાતો કરવા આવ્યા છીએ. હે, આપણે તો સ્વામીને લેવા આવ્યા છીએ. આ છોડને હું શા માટે પાણી પીવડાવું છું જાણો છો? જ્યારે હું ના હોઉં ને ત્યારે આ છોડ સુકાઈ ના જાય. શ્યામલી? હા પિંકી, હું અહીં નહીં રહું. માણેકપુર મારા ગામ પાછા ચાલ્યા જવાનો મેં નિર્ણય કર્યો છે. મારે હવે એ જ કાયમ માટે ગામડાની શ્યામલી બનીને જીવવું છે. શહેરના કપડાં પહેરીને વેશ બદલીને હું મારી અસલિયત તો નહીં બદલી શકું. કપડાં પહેરી લેવાથી જાત થોડી બદલાઈ જવાની છે. શ્યામલી, તું આ શહેરમાં રહીને ગામડે હતી એવી સામલી રહી શકે છે? હવે વેશ બદલી નાખવાથી જાત બદલી જતી હોત ને તો હું તો ચાંદનો બદલી ગયો હોત. મારા બાપા છે ને, હું નાનો હતો ત્યારે ધોતી પહેરીને ખેતરમાં કામ કરવા લઈ જતા હતા. હવે પણ આ કપડાં, આ પટ્ટા, એ બધું તો આ શહેરમાં આવ્યા પછી. અમે પણ પરદેશી ગણાઈએ શ્યામલી. મારા મમ્મી પપ્પા અહીંયા નહોતા રહેતા, ઘણા દૂર રહેતા હતા. કામ ધંધાની તલાશમાં એ અહીં આવ્યા.
અને આમે જ્યાં આપણે રહીએ ને એ જ આપણો દેશ ગણાય. પોતાની છાતી પર આપણા પગલાની છાપ તાળી આ જમીન પણ ક્યારે દેશી પરદેશીના ભેદભાવ નથી રાખતી શ્યામલી. અને શ્યામલી તું અહીં આવીને તારા મેં તને એક વાત કરી હતી કે મસ્તીન બાવાના તારો ભાઈબંધ હમજે. તું આ એકલી નહીં, અમે બધા છીએ. અને તારા ગયા પછી આ સોડને કોઈ પાણી નહીં પાય અને એ હુકાઈ જશે એની ચિંતા છે તને? તો શું અમને તારી ફિકર ના હોય? શ્યામલી આપણે મિત્રો છે ને, અને આપણે તો કોઈ નામ નહીં આપ આપણા સંબંધો, કોઈ નામ નહીં આપ. લોહીના સંબંધોમાં હોય તો સંબંધોના મરી ગયાની ગંધ આવવા લાગી છે. જે આખી દુનિયાથી સૌ અજાણ્યા બની જવાનું મન થયું છે. મસ્તીન બાવા, તમને તમારા બાપુ ખેતરે લઈ જતા, તમને ખેતી કામ શીખવાડતા, ક્યારેક તમે કાંટો વાગ્યો હશે તો એમને કાઢી આપ્યો હશે. પણ પિંકી, તારા મમ્મી પપ્પા ભલે કામ ધંધાની તલાશમાં એમનું વતન છોડીને અહીં આવ્યા હોય, પણ એમણે તને ક્યારે કોઈ તકલીફ નહીં થવા દીધી હોય. પણ મારી સાથે એવું નથી બન્યું. મારો જન્મ થયો ત્યારે હું શ્યામ, એને મારો કયો ગુનો કે આજ સુધી મને વાતની સજા મળે? મારું નામ શ્યામલી કેમ? હું કેમ શ્યામલી? શ્યામની ઓઢાવી ઓઢું ઓઢણી એ ગીત તું જ ગાતી હતી ને? તો માની લે, માની લે કે સ્વામી તને ઓઢણી ઓઢાડી દીધી છે. તારા ગીતને તારા જીવનથી અલગ ના કર શ્યામલી. માણેકપુરમાં રહેતી હતી એવી જ રહેવા માંગે છે ને તું? તો અહીં રે, ગીતો ગા. ના, રહેવા દે પિંકી. હવે એને રોકી શકે એવો એક જ વ્યક્તિ છે. એક વ્યક્તિ? 440 વોટ. સુખી બનવા માટે સુખી બનવા જેટલું સ્વાર્થી બનવું જરૂરી છે. તારે તારા સુખનો, તારા જીવનનો વિચાર કરવાનો છે, સમજી? પણ મારા બાપુ, લજ્જા સમજાવા છોકરીને. અરે જે માણસ આને મારવા બેઠો છે ને, શું કરવું છે તારે? તારે સીધા શેઠને મળવું છે? ઓ સોરી 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 સોરી, તારે તારે તારા પપ્પાને મળવું છે એમને. શું કરીશ મળીશ ને? શું કરીશ? રડીશ એમની આગળ અને કહીશ કે મારો તિરસ્કાર કેમ કર્યો એમ. અને એ માણસ તારા આંસુ જોઈને એ માણસનું હૃદય પીગળી જશે એમ. માય ફૂટ. જલ લઈ આવ, બદલો.
કે જે માણસે તને મારવાનો પ્રયત્ન કર્યો એ વાતનો જા લે આ ચાકુ લે આ ચાકુ અને ભૂલાવી દે એના પેટમાં અને કાઢી ના ખાતાડા બહાર મીનાક્ષી એક વખત તે જ મને કહ્યું હતું ને કે તારે એક બીમાર ભાઈ છે અનંત નામ છે એનું એને જીવાડવા માટે તારે કામ કરવું પડે છે પૈસા કમાવા પડે છે એક બાપ છે બેકાર છે એનું ભરણ પોષણ કરવા માટે તારે પૈસા કમાવા પડે છે અરે તું એક મહિનો ઓછું કમાય છે તો તારો બાપ તારી સામે ગાળ બોલીને ચપ્પલ છુટ્ટું મારે છે આ જ કહ્યું હતું ને તે મને તો લે આ ચપ્પુ તું લે ને હુલાવી દે તારા બાપને થઈ જા સ્વાર્થી થઈ જા સુખી કરી શકીશ મીનાક્ષી મારા બાપુએ મારી માની માંગ નથી ભરી એ માટે મારી માં હજી સુધી મારા બાપુને માફ નથી કરી શકી ને હું મારા બાપુને ચાકુ હુલાવી દઉં આ વાતે મારી માં મને કઈ રીતે માફ કરી શકે કઈ રીતે મીનાક્ષી કોઈને માફ કરી દેવા એ જ સૌથી મોટો બદલો છે શ્યામલી માફ કરી દેવા માટે તો આપણે આટલી તકલીફો સહન નથી કરતા મીનાક્ષી તારી વાત સાચી છે સુખી બનવા માટે સુખી બનવા જેટલું સ્વાર્થી થવું જરૂરી છે બદલા તો મારે ક્યાં નથી લેવાના પણ હું માફ કરીને બદલો નહીં લઉં રઘુ તમારું જ નામ શ્રીધર શેઠી હા હું શ્રીધર શેઠ પણ તમે હું શ્યામલી તમે જ મારા બાપુને શ્યામનું સરનામું